નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવ ગુજરાતીમાં. દોસ્તો, અત્યારે આપણે ધોરણ 9માંથી વિજ્ઞાન વિષયની અંદર જે પ્રકરણ 5 છે, સજીવનો પાયાનો એકમ, જેમાં આપણે કોષની વાત કરીએ છીએ, આ અગાઉ આપણે એના 2 વિડીયો જોઈ ચૂક્યા છીએ. દોસ્તો, આ અગાઉના વિડીયોમાં આપણે જાણ્યું હતું કે કોષ શું છે, કોષની શોધ કોણે કરી હતી, કોષની અંદર જે અંગિકાઓ આવે છે એમાંથી થોડીક અંગિકાનો આપણે અભ્યાસ કર્યો હતો, એટલે કે શરૂઆત કરી હતી કોષરસ પટલથી. હવે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે કોષરસ પટલ સિવાય પણ કોષની અંદર ઘણી બધી વસ્તુઓ આવેલી હોય છે અને કેવી રીતે કામ કરે છે એ પણ આપણે સમજવાનું છે. તો ચાલો દોસ્તો, સમયને બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, આજે વાત કરવાની છે કોષની આજુબાજુ આવેલ કોષ દિવાલની. તમને વિચાર થશે કે સર, તમે તો વાત કરી હતી કે કોષ હોય, કોષની સૌથી બહારની બાજુ હોય એ કોષરસ પટલની બનેલી હોય, બરાબર, તો કોષ દિવાલ ક્યાંથી આવી? તો દોસ્તો, કોષરસ પટલ સિવાય પણ કોષરસ પટલની બહારની બાજુએ એક રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે, એક પડ આવેલું હોય છે, એક દિવાલ આવેલી હોય છે, જેને કોષ દિવાલ કહેવામાં આવે છે. જો દોસ્તો, આ આકૃતિ છે અને એમાં તમે બરાબર ધ્યાનથી જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માગું છું. જો આ કોષ છે, આ કોષની અંદર જે આ લીલા રંગનો ભાગ દેખાય છે ને તમને, બરાબર, જે બોર્ડર છે એ કોષરસ પટલ છે, ઓકે. પણ આ કોષરસ પટલની બહારની બાજુ તમે જો એક ઝાડ ઉપર આવેલું છે એને કહેવાય છે કોષ દિવાલ, ઓકે. સમજી ગયા તમે? આ કોષ છે, કોષની જે બહારનો જે એરિયા છે, બહારનો જે પટ્ટી છે, જે આ લીલા રંગથી બતાવવામાં આવેલી છે, બરાબર, આ છે એ કોષરસ પટલ છે. અને બહાર, એની બહાર જે વ્હાઇટ કલરનું જે પડ બતાવવામાં આવેલું છે એ કોષ દિવાલ છે, બરાબર. તો યાદ રાખજો કે કોષરસ પટલની બહાર આવેલું એક બરડ આવરણ છે, બરાબર, જાડું આવરણ છે, બરાબર, જાડું પડ છે, એને કહેવામાં આવે છે કોષ દિવાલ, ઓકે. કોષરસ પટલની પણ બહારની સાઈડ આવેલું હોય છે, ઓકે. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોવાથી એ યાંત્રિક મજબૂતાઈ આપે છે. આ જે કોષ દિવાલ છે, બરાબર, આ કોષ દિવાલ છે એ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. અને સેલ્યુલોઝના લીધે એ જે કોષ છે એને મજબૂતાઈ આપવાનું કામ કરે છે, બરાબર. એ કોષને મજબૂતાઈ મળે એટલે આ રીતે બધા કોષો જે હોય અને કોષ દિવાલના બનેલા હોય તો એને મજબૂતાઈ મળે. તો એ ખાસ કરીને વનસ્પતિ હોય ને એ મજબૂતીથી ટકી રહે એટલા માટે, બરાબર. જુઓ, બેક્ટેરિયા અને ફૂગમાં આવેલી જે કોષ દિવાલ હોય છે, એટલે જે બેક્ટેરિયા કે ફૂગ હોય ને એને તમે અમુક મંદ દ્રાવણમાં નાખો તો એ બેક્ટેરિયા અને ફૂગની આજુબાજુ જે કોષ દિવાલ આવેલી હોય છે એ કોષ દિવાલ તૂટતી નથી અને બેક્ટેરિયા અને ફૂગને કંઈ થતું નથી. એટલે આમ જોવા જઈએ તો કોષ દિવાલ આવા સજીવોની રક્ષાનું પણ કામ કરે છે, બરાબર. એક કોષ હોય, બરાબર, એ કોષની કોષ દિવાલ હોય અને એવા કોષવાળા બેક્ટેરિયા કે ફૂગ હોય એને કોઈ મંદ દ્રાવણમાં, પાછું એસિડવાળા દ્રાવણમાં નાખો તો ભલભરામ મરી જાય, બરાબર. જે બેક્ટેરિયા હોય એને એસિડમાં કે એવા કોઈ ફિનાઇલમાં નાખો તો પછી એની કોષ દિવાલ નહીં તૂટી જશે અને મરી જશે. પણ માની લો કે કોઈ મંદ દ્રાવણ હોય, બહુ વધારે સાંદ્ર દ્રાવણ ના હોય, એમાં એવા બેક્ટેરિયા કે ફૂગને નાખવામાં આવે તો એવું થોડુંક મંદ દ્રાવણ હોય તો એની કોષ દિવાલ એની સામે ટકી રહે છે, બરાબર, અને એને થોડુંક રક્ષણ આપે છે, બરાબર. પણ તમે એવી ફૂગ કે બેક્ટેરિયાને પછી ડાયરેક્ટ એસિડમાં નાખો કે ફિનાઇલમાં નાખો તો પછી એવો કોષ તો બિચારો મરી જવાનો હોય, બરાબર. તો એવા બેક્ટેરિયા પણ મરી જવાય. એટલા બધા આપણે, એટલા માટે તો આપણે ઘરે હોસ્પિટલની અંદર ફિનાઇલ વડે પોતું કરીએ છીએ, બરાબર, જેને કોષ દિવાલને તોડી પાડવામાં આવે અને બેક્ટેરિયા મરી જાય, બરાબર. પણ ઓછું સાંદ્ર હોય એટલે કે મંદ દ્રાવણ હોય તો એની સામે તો આ કોષ દિવાલ એને રક્ષણ કરી શકે છે. એટલે આમ જોતા આપણે એમ કહી શકીએ કે કોષ દિવાલ છે સજીવોના કોષની રક્ષાનું પણ કામ કરે છે, ઓકે. તો યાદ રાખી લેજો, જે કોષ દિવાલ હોય છે એ કોષ દિવાલ કોષનું જે પેલું કોષરસ પટલ હોય છે એની બહારની બાજુ આવેલું હોય છે, થોડુંક જાડું હોય છે, બરાબર, એટલે એને કોષ દિવાલ કહેવામાં આવે છે. અને સેલ્યુલોઝની બનેલી હોય છે અને મજબૂતાઈ આપવાનું કામ કરે છે, બરાબર, અને રક્ષણ કરવાનું પણ કામ કરે છે, જેમ કે બેક્ટેરિયા અને ફૂગની અંદર. હવે જુઓ દોસ્તો, એક ઘટના બને છે રસ સંકોચન, એની વાત કરીએ કે કોઈ જીવંત વનસ્પતિ હોય, બરાબર, એનો કોઈ કોષ હોય અને એ કોષ આશ્રુતિની ઘટના વડે પાણી ગુમાવે, એટલે એ કોષને કોઈ એવા અધિસાંદ્ર દ્રાવણ કે હાઇપરટોનિક દ્રાવણમાં નાખી દેવામાં આવે, બરાબર, તો
तो ये जे कोष छे एनु पाणी बहार आवी जशे आश्रुतिनी घटना प्रमाणे। तो जो एवुं थाय ने तो ए कोष धीमे धीमे पाणी गुमावी देशे अने ए आ रीतनी कंडीशन एनी थई जशे। जो पहला फूलेलो कोष छे मस्त मजानो, पछी एने अधिसांद्र द्रावणमां नाखी देवामां आव्यो, तो धीमे 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 एनु जे पाणी छे बहार निकळी जाय छे अने ए कोष छे ए चीमळातो चीमळातो थई जाय छे, चीमळाई जाय छे। અને એ વખતે જે એનું કોષરસ હોય છે એમાંથી ઘણું બધું પ્રવાહી નીકળી ગયેલું હોય છે અને એ કન્ડિશનની અંદર કોષરસ એ કોષ દિવાલથી દૂર થઈ જાય છે। જોઈ લો આનંદ કોષરસ છે ભરેલો છે, આમાં પણ ભરેલો છે, પછી ધીમે ધીમે ઓછો થતો જાય છે અને છેલ્લી આકૃતિમાં તમે જોશો તો કોષરસ છે એકદમ ઓછો થઈ ગયો છે, આમ ડૂંચું વળી ગયું છે, ચીમળાઈ ગયો છે અને એની કોષ દિવાલ છે દૂર થઈ ગયેલી છે અને એ પણ આમ ચીમળાઈ ગયેલી હોય, વચ્ચે જગ્યા આવી ગઈ હોય છે, બરાબર। તો આ જે ઘટના બને છે એને કહેવામાં આવે છે રસ સંકોચન, જેમાં કોષરસ, કોષરસ નોર્મલી કોષ દિવાલને અડેલો જ હોય છે, બધી આકૃતિમાં તમે જોઈ શકો છો, પણ જે છેલ્લી જે બે આકૃતિ છે એમાં કોષરસ છે કોષ દિવાલથી આમ અલગ થઈ ગયો હોય છે, ચીમળાઈ ગયો હોય છે, બરાબર। એટલે રસ સંકોચન થઈ ગયું હોય છે, કોષરસ સંકોચાઈ ગયો હોય છે એટલે એને શું કહેવામાં આવે છે, કોષરસ સંકોચન। ઓકે દોસ્તો, અને દોસ્તો એક છેલ્લી વાત કે જે કોષ દિવાલ છે એ મોટાભાગે વનસ્પતિ કોષમાં આવેલી હોય છે, પ્રાણી કોષમાં આવેલી હોતી નથી, કારણ કે તમે જાણો છો કે પ્રાણી કોષ છે એ શરીરને મજબૂતાઈ શેનાથી મળશે, સ્નાયુઓથી મળશે, બરાબર। પણ વનસ્પતિની અંદર કોઈ સ્નાયુ હોતા નથી, એટલે વનસ્પતિની અંદર જે મજબૂતાઈ આપવાની હોય એ કોષ વડે આપવાની હોય, અને કોષની દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી હોય તો એક કોષ મજબૂતાઈ આપશે એવી ઘણા બધા કોષો મજબૂતાઈ આપશે, બરાબર। એટલે વનસ્પતિની જે કોષ દિવાલ હોય છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે, જે પ્રાણીઓ હોય છે પ્રાણીઓની અંદર તો કોષની આજુબાજુ કોષ દિવાલ આવેલી જ હોતી નથી, આ વસ્તુ તમે ખાસ યાદ રાખી લેજો। હવે દોસ્તો વાત કરીએ કોષ કેન્દ્રની, બરાબર। કોષનો અભ્યાસ કરી રહ્યા છે, બહારની બોર્ડર છે એનો અભ્યાસ થઈ ગયો કે ભાઈ કોષ રસપટલ અને આજુબાજુ હોય કોષ દિવાલ, હવે અંદર આવી જઈએ છે કોષની, તો કોષની અંદર શું હોય તો વચ્ચે હોય એક ગોળાકાર કોષ કેન્દ્ર, બરાબર, જેને ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે। દોસ્તો તમે ડુંગળીના કોષો કે ગાલના કોષો જોયા હશે, બરાબર, આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે ડુંગળીના કોષો આ રીતે ઈંટો ગોઠવેલી હોય ને એવું લાગે અને ગાલના કોષો છે થોડા ગોળાકાર લાગે આપણને, ઓકે, તો આ રીતના કોષો છે। હવે એની અંદર બરાબર વચ્ચે તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે ટપકા દેખાય છે, દેખાય છે અહીંયા પાછું એમના વિચારતા કે સર આ બ્લુ રંગના હોય, ના બ્લુ રંગના ના હોય, કારણ કે જ્યારે ડુંગળીને અભિરંજિત કરીને સ્લાઇડમાં બનાવીને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ હશે એ વખતે મિથિલિન બ્લુ કે આયોડિન કે પછી કોઈ બીજો અભિરંજક વાપર્યો હોય એના કારણે આ જે છે વસ્તુ આપણને રંગીન દેખાય છે, ઓકે, બાકી એનો કોઈ કલર ના હોય। અહીંયા તમને બ્લુ કલર દેખાવામાં આવ્યો છે, પર્પલ કલર જેવો છે, એ ટપકા ટપકા છે એ બધા કોષ કેન્દ્રો છે। અહીંયા પણ તમે ગાલના કોષોની અંદર પણ વચ્ચે જોઈ શકો છો વચ્ચે એક નાનું ટપકું છે એ કોષ કેન્દ્ર છે, બરાબર। તો આ રીતે કોષોની વચ્ચે કોષ કેન્દ્ર આવેલું હોય છે। હવે કોષ તો છે, ઓકે, પણ હવે કોષની અંદર જે કોષ કેન્દ્ર છે એની અંદર બીજું શું આવેલું છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સમજવા જેવો। તો જુઓ આ એક કોષ છે, ઓકે, અને કોષની વચ્ચે આવેલું છે અહીંયા કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્રને આપણે અહીંયા સમજીએ છીએ કે આ રહ્યું કોષ કેન્દ્ર। હવે કોષ કેન્દ્રની અંદર શું હોય છે આપણે સમજીએ, જો તો કોષ કેન્દ્ર હોય છે એની અંદર અમુક ખાસ વસ્તુ આવેલી છે, એની વાત પછી કરીએ, પહેલાં આ કોષ કેન્દ્ર છે એના પડની વાત કરી લઈએ। આ જે કોષ કેન્દ્ર છે એની આજુબાજુ દ્વિસ્તરીય એટલે કે બે સ્તરોનું બનેલું પડ આવેલું હોય છે, બરાબર, જેને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ। શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ। કોષની આજુબાજુ શું આવતું હતું? કોષ રસ પટલ આવતું હતું, કારણ કે કોષ રસ હોય અને કોષ રસની આજુબાજુ જે પટલ આવેલું એને કોષ રસ પટલ કહેવાય, એમ કોષ કેન્દ્રની આજુબાજુ જે પટલ આવેલું છે એને કહેવામાં આવે કોષ કેન્દ્ર પટલ, બરાબર। કોષ કેન્દ્રની આજુબાજુ જે પટલ આવેલું હોય છે એને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ, ઓકે। અને બીજી વસ્તુ યાદ રાખજો કે આ કોષ કેન્દ્ર છે એનું જે પટલ છે એ પટલની અંદર પણ નાના નાના છિદ્રો આવેલા હોય છે, નાના નાના કાણા આવેલા હોય છે, અને એ કાણામાંથી અમુક પદાર્થો આની અંદર જઈ શકે અમુક પદાર્થો ના જઈ શકે,
અમુક પદાર્થો બહાર આવી શકે, અમુક ના આવી શકે, અમુક પદાર્થો જશે, અમુક બહાર આવશે, અવર જવર થશે. આ કોષ કેન્દ્ર પટલની આજુબાજુ જે કોષ કેન્દ્ર પટલ છે એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક છિદ્રો આવેલા હોય છે, એના વડે આવું ઘટના બનશે. ચલો હવે કોષ કેન્દ્રની અંદર ઘૂસી જઈએ. ચલો કોષ કેન્દ્રની અંદર વચ્ચે કંઈક પદાર્થ આવેલો હોય છે. હવે એ ગૂંચળું વળેલું એમ તાર હોય ને, તાર એટલે દોરી હોય ને, તમે પતંગ ચગાવતા હશો અને પતંગ ચગાવતા ચગાવતા દોરીનું ગૂંચળું બની જાય, એવું ગૂંચળું આની અંદર આવેલું હોય છે જે પ્રોટીનનું બનેલું હોય છે, બરાબર, યાદ રાખજો. અને એને કહેવામાં આવે છે રંગસૂત્રો, બરાબર. આમ તાતણા જેવી રચના હોય, ગૂંચળું વળી ગયેલું હોય, બરાબર, અને આવા ઘણા બધા ગૂંચળાઓ છે આની અંદર હોય છે, અને એને કહેવામાં આવે છે રંગસૂત્ર. રંગસૂત્રની અંદર યાદ રાખજો કે એનો જે ટુકડો હોય, એનો અમુક ભાગ હોય, એને કહેવામાં આવે છે કાર્યકારી ઘટક કે કાર્યકારી એકમ, અને એને કહેવામાં આવે છે જનીન. યાદ રાખજો, રંગસૂત્રોની અંદર વચ્ચે વચ્ચે અહીંયા તમને દેખાય છે આ જે રંગસૂત્ર છે એનો એક્સ આકાર છે. મોટાભાગે જે રંગસૂત્રો હોય એના આ પ્રકારના એક્સ આકાર હોય છે, બરાબર. અને એ રંગસૂત્રોના જે ટુકડા હોય છે એને જનીનો કહેવામાં આવે છે, અને એની અંદર હોય છે ડીએનએ. આ જે રચના જોઈ શકો છો એ ડીએનએ છે. દોસ્તો, કુદરતની બનાવેલી એક અદ્ભુત સંરચના એટલે આ ડીએનએ. ચાલો આમ તમે જ્યારે ડીએનએ સમજવા જાઓ ને, જેટલું વધારે સમજાવો ને એટલે એટલું વધારે કન્ફ્યુઝ થઈ જાઓ, બરાબર. અને આ ડીએનએ વસ્તુ એવી છે કે એ બ્લુ પ્રિન્ટ છે આખા સજીવના શરીરની, બરાબર. આપણું આખું જે સજીવનું શરીર છે એ કેવી રીતે બન્યું હશે એ આટલું નાનું સૂક્ષ્મ ડીએનએ નક્કી કરે છે, બરાબર. આપણો રંગ કેવો હશે, આપણી હાઇટ કેવી હશે, આપણે કેટલા જાડા પાતળા થઈશું, કયા સમયે આપણા વાળનો રંગ કેવો હશે, આંખનો રંગ કેવો હશે, એ બધું જ માહિતી આ ડીએનએની અંદર હોય. એક નાનો જ્યારે માતા પિતા પ્રજનન કરીને જ્યારે સંતતિ ઉત્પન્ન થાય વખતે એક નાનો કોષ જે હોય, એક કોષની અંદર જે ડીએનએ હોય એની અંદર આ માહિતી હોય છે, બરાબર. તો એ જે ડીએનએ છે એક અદ્ભુત વસ્તુ છે, અદ્ભુત દ્રવ્ય છે. દોસ્તો, આ જે ડીએનએ છે એને આનુવંશિક દ્રવ્ય કહેવામાં આવે છે. આનુવંશિક દ્રવ્ય એટલે કેવું? આનુવંશિક દ્રવ્ય એટલે આનુવંશિકતા, વારસામાં માતા પિતા દ્વારા જે લક્ષણો મળે ને બાળકને, એને આનુવંશિક લક્ષણો કહેવાય. અને આનુવંશિક લક્ષણો કેવા હશે એ નક્કી કરશે આ ડીએનએ, એને આનુવંશિક દ્રવ્ય કહેવાય, બરાબર. સમજો તમે, માતા પિતાનો કલર જેવો હોય બાળકનો કલર એવો જ આવે મોટા ભાગે, બરાબર. વિચાર કરો કે ઇન્ડિયન માતા પિતા હોય તો પછી જે બાળક આવે એનો રંગ અમેરિકાવાળાના રહેતો હોય એના જેવો ના હોય, બરાબર. ઇન્ડિયાવાળાનું જે બાળક જન્મશે એ ઇન્ડિયાવાળા જેવું હશે. વેસ્ટ ઇન્ડિઝની અંદર માતા પિતા પ્રજનન કરીને બાળકને જન્મ આપશે તેનું બાળક કેવું હશે, બરાબર. હવે વધારે કેવું નથી, સમજી લેજો, વેસ્ટ ઇન્ડિઝમાં કેવા લોકો હોય. તો મતલબ કે જેવું બાળક જન્મે, બરાબર, એનો કલર, એની આંખોનો રંગ, વાળનો રંગ, બરાબર, એ બધું જે લક્ષણો છે એ માતા પિતા તરફથી આવશે, એટલે કે આનુવંશિકતામાં મળશે. અને એ કોના દ્વારા મળશે? ડીએનએ દ્વારા મળશે, એને આનુવંશિક દ્રવ્ય કહેવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એક માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે ડીએનએનું ફૂલ ફોર્મ જણાવો. ડીએનએ એટલે શું? તો યાદ રાખજો, ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ફરીથી બોલું છું દોસ્તો, નોટ કરી લેજો, ડીએનએ એટલે ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ફક્ત ધોરણ 9 માટે નહીં, કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં પણ આ પ્રશ્ન પૂછાય છે ઘણી વખત કે ડીએનએનું પૂરું નામ શું છે, આરએનએનું પૂરું નામ શું છે. પણ આરએનએનું આપણે તો અભ્યાસક્રમમાં નથી એટલે એની વાત નહીં કરતા અત્યારે, પછી વાત કરીશું. અત્યારે ડીએનએની વાત કરીએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, અને એ આનુવાંશિક દ્રવ્ય છે કે જેના દ્વારા માતા પિતા તરફથી બાળકને વારસો મળે છે લક્ષણોનું, બરાબર. એવું માત્ર આપણા મનુષ્યોમાં જ નહીં, બધા સજીવોમાં એવું હોય છે, બરાબર. આ જે વનસ્પતિઓ છે, વનસ્પતિનું પણ પોતાનું ડીએનએ હોય છે, બરાબર. જેમ કે એક વૃક્ષ હોય લીમડાનું, એ વૃક્ષ ઉપર લીંબોળી આવે, લીંબોળીની અંદર એક નાનું બીજ હોય એનું, બરાબર. એની અંદર પણ ડીએનએ હોય છે. જ્યારે એ પડશે અને એમાંથી નવું વૃક્ષ બનશે તો એ લીંબડો જ બનશે એવું કોણ કહેશે? તો એવું ડીએનએ બતાવશે, બરાબર, કે ભાઈ લીંબોળી હોય, લીંબોળી જમીન ઉપર પડે તો એમાંથી બાવળીઓ ના થાય, એમાંથી લીંબડો જ થશે, એવી માહિતી, એવી ઇન્ફોર્મેશન એ નાના બીજમાં હોય છે. અને કયા સ્વરૂપે હોય છે? ડીએનએ સ્વરૂપે હોય છે. ઓકે દોસ્તો, હવે દોસ્તો, કોષ કેન્દ્રના આધારે સજીવોના બે પ્રકાર પાડી શકાય, એક આદિ કોષ કેન્દ્રિત સજીવો અને બીજા સુકોષ કેન્દ્રિત સજીવો. ચલો એની ચર્ચા કરીએ. તો અમુક બેક્ટેરિયા હોય
એ બેક્ટેરિયા જેવા સજીવ હોય ને એની અંદર કોષ કેન્દ્ર પટલ જ હોતું નથી. વિચાર કરો તમે, કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર હોય પણ કોષ કેન્દ્રની આજુબાજુ પટલ જ ના હોય, તો કોષ કેન્દ્ર અને આજુબાજુનો કોષરસ બધો મિક્સ થઈ જેલો લાગે, અલગ કંઈ દેખાય નહીં. તમે જોઈ શકો છો આ જે છે એ બેક્ટેરિયાનો કોષ છે એક જાતના, બરાબર. એમાં થોડી ઘણી અંગિકાઓ તો આવેલી છે, બરાબર, પણ એની અંદર કોષ કેન્દ્ર પટલ છે એ સ્પષ્ટ હોતું નથી, ચોખ્ખું હોતું નથી કે આપણે કહી શકીએ કે આટલો ભાગ છે કોષ કેન્દ્રનો છે, આ બાકીનો ભાગ કોષરસ છે ને આ બધી અંગિકાઓ આવેલી હોય છે, એવું આની અંદર જોવા મળતું નથી. યાદ રાખજો હું કયો શબ્દ બોલું છું, કે અમુક બેક્ટેરિયાની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી. કોષ કેન્દ્ર પટલ, કોષરસ પટલની વાત નથી, બરાબર. કોષ કેન્દ્ર પટલ એટલે કે કોષ કેન્દ્ર બરાબર હોતું નથી. કોષ હોય છે, બરાબર, પણ એની અંદર જે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે અને એને કહેવામાં આવે છે ન્યુક્લિઓટ, બરાબર. જો આવું જે બેક્ટેરિયા હોય એમાં કોષ કેન્દ્ર પટલ ના હોય, બરાબર, એટલે એની અંદર જે પદાર્થ છે જે આપણે કહીએ છીએ ડીએનએ, જે ન્યુક્લિક એસિડ જ છે, ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, એ બધે ફેલાઈ ગયેલો હોય છે, બરાબર. એટલે વચ્ચેનો જે વિસ્તાર છે એ ન્યુક્લિક એસિડ જ ધરાવે છે, ન્યુક્લિક એસિડ જ આની અંદર હોય, અને એવા જે ભાગ છે એને ન્યુક્લિઓટ કહેવામાં આવે છે. ઓકે, હવે આવા જે સજીવો છે એની અંદર કોષ કેન્દ્ર પટલ નથી હોતું, એટલે જે કોષ કેન્દ્ર હોય છે એ સુવિકસિત નથી હોતું, અને એના લીધે એને કહેવામાં આવે છે આદિ કોષ કેન્દ્રીય સજીવો અથવા આદિ કોષ કેન્દ્રી કોષ, અને એવા સજીવોને પ્રોકેરિયોટ્સ કહેવામાં આવે છે, બરાબર. એવા સજીવો કે જેની અંદર કોષ તો છે પણ એની અંદર જે કોષ કેન્દ્ર છે એનું કોષ કેન્દ્ર પટલ નથી, બરાબર નથી. એટલે એમ કહી શકાય કે એનું જે કોષ કેન્દ્ર છે, કોષની વચ્ચે આવેલું કોષ કેન્દ્ર, એ બરાબર સુવિકસિત હોતું નથી, બરાબર, એટલે બરાબર કામ નહીં કરી શકે. એટલે એવા સજીવો આદિ કોષ કેન્દ્રીય સજીવો કહેવાય છે. અને એવા જે સજીવો હોય છે એને જે કોષનું કદ છે 1 થી 10 માઇક્રોમીટર જેટલું હોય છે, બરાબર, યાદ રાખજો 1 થી 10 માઇક્રોમીટર જેટલું કોષનું કદ હોય છે. અને બીજું કે આમાં અન્ય કોષ રસીય અંગિકાઓ પણ મોટાભાગે ગેરહાજર હોય છે, બરાબર. કોષ છે એની અંદર કોષ કેન્દ્ર પટલનો અભાવ, કોષ કેન્દ્ર પટલનો અભાવ એટલે કોષ કેન્દ્ર બરાબર હોય નહીં, હોય નહીં એટલે કોષો બરાબર વિકાસ પામ્યા હોય નહીં, કોષ બરાબર વિકાસ પામ્યા ના હોય તો એની અંદર કોષરસની અંદર બધી અંગિકાઓ પણ આવેલી હોતી નથી. એટલે આ જૂના પુરાણા આદિ કોષ કેન્દ્રીય સજીવો કહેવાશે. અને એની અંદર કોણ આવશે તો જોઈ લો, બેક્ટેરિયા, આર્કેરિયા, બરાબર, આ પ્રકારના સજીવો એની અંદર આવશે, જેને પ્રોકેરિયોટ્સ કહેવામાં આવે છે, બરાબર. હવે તફાવત પણ ઘણી વખત પૂછાય છે કે પ્રોકેરિયોટિક સજીવો, બરાબર, આદિ કોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવોનો તફાવત આપો 2 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સની અંદર પણ પૂછાય તો આ પણ આવડવું જોઈએ. ઓકે, તો હવે યુકેરિયોટ્સની વાત કરીએ તો યુકેરિયોટ્સ આ પ્રકારના સજીવો છે, જોઈ લો, બરાબર. એમાં બિલાડી પણ આવી જાય છે, બરાબર, વનસ્પતિ પણ આવે છે, બીજા સજીવો પણ આવે છે, બરાબર. તો જે સજીવો સુવિકસિત કોષ કેન્દ્ર પટલ ધરાવે છે, કોષ તો સુવિકસિત છે જ, એની અંદર કોષ કેન્દ્ર પણ સુવિકસિત છે, બરાબર છે, અને કોષ કેન્દ્રની આજુબાજુ કોષરસ પટલ પણ કમ્પ્લીટ છે, કોઈ પ્રોબ્લેમ નથી, સુવિકસિત છે, તો એવા સજીવોને સુકોષ કેન્દ્રીય સજીવો કહેવામાં આવે છે. અને એવો કોષ સુકેન્દ્રી કોષ કહેવામાં આવે છે, બરાબર. અંગ્રેજીમાં વાત કરીએ તો એને યુકેરિયોટ્સ કહેવામાં આવે છે, બરાબર, યુકેરિયોટ્સ સજીવો જેનું કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. અને આવા સજીવોનો કોષ છે એ 5 થી 100 માઇક્રોમીટરનો બનેલો હોય છે, ઓકે, માઇક્રોનનો બનેલો હોય છે, અને એની અંદર કોષ રસીય અંગિકાઓ હાજર હોય છે. કોષ છે સુવિકસિત છે, કમ્પ્લીટ બનેલો છે, કોષ બધા કાર્યો કરી શકે છે, તેમાં બધી અંગિકાઓ હાજર હોય છે, બરાબર. અને બધી જ અંગિકાઓ વિશિષ્ટ હોય છે અને વિશિષ્ટ કાર્યો કરે છે, બરાબર. બધી અંગિકાઓ તમારે જોઈએ તો કોષની અંદર આજુબાજુ બધી અંગિકાઓ આવેલી છે, બરાબર. આમાં હરિતકણ હોય, કણાભસૂત્ર હોય, બરાબર, પછી બીજી ઘણી બધી અંગિકાઓ, ગોલકી ગાય હોય એની અંદર, બરાબર, લાઇસોઝોમ હોય, આ બધી અંગિકાઓ આપણે ભણવાની છે, આ બધી અંદર આવેલી હોય, બધી કમ્પ્લીટ હોય, બરાબર. તો આવા સજીવોને યુકેરિયોટ્સ કે સુકોષ કેન્દ્રીય સજીવો કહેવામાં આવે છે. હવે દોસ્તો, વાત થઈ ગઈ કોષ કેન્દ્રની, આજુબાજુ જે કોષની આજુબાજુ આવેલું હોય છે કોષરસ પટલ એની પણ વાત થઈ ગઈ. હવે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે પણ બીજું પ્રવાહી આવેલું હોય છે જેને કહેવામાં આવે છે કોષરસ, એની વાત કરીએ તો જોઈ દોસ્તો,
આ છે ડુંગળીના કોષો, આ છે ગાલના કોષો. હવે તમે જોઈ શકો છો કે આ જે ડુંગળીના કોષોની બોર્ડર હોય છે, જે ઈંટના આકારની હોય છે અને વચ્ચે કોષ કેન્દ્ર હોય છે, એની વચ્ચે પણ ઘણી બધી જગ્યા ખાલી છે. આ ખાલી અવકાશ છે, ખાલી વિસ્તાર છે, એને કહેવામાં આવે છે કોષરસ. એની અંદર એક પ્રકારનું પ્રવાહી આવેલું હોય છે, બરાબર, તરલ પ્રવાહી. અને આ તરલ પ્રવાહીની અંદર બધી અંગિકાઓ તરતી હોય છે, બરાબર. તો કોષરસ વિશે આપણે કંઈ વધારે જાણવાનું નથી, બસ આટલું જાણવાનું છે કે કોષ હોય, કોષની વચ્ચે કોષ કેન્દ્ર હોય, આજુબાજુ એક પ્રકારનું તરલ પ્રવાહી ફરતું હોય, બરાબર. અને એ તરલ પ્રવાહીની અંદર બધી અંગિકાઓ આવેલી હોય છે, વિશિષ્ટ અંગિકાઓ જે વિશિષ્ટ કાર્યો કરે છે. ઓકે દોસ્તો, તો અત્યાર સુધી આપણે વાત કરી એમ જે કોષ છે એ કોષ કેન્દ્ર ધરાવે છે, આજુબાજુ કોષરસ હોય અને સૌથી બહારની બાજુ કોષરસ પટલ હોય, બધામાં હોય કોષરસ પટલ, પણ કોષ દિવાલ એની સૌથી બહારની બાજુ હોય એ માત્ર માત્ર વનસ્પતિમાં હોય, પ્રાણીમાં હોતી નથી. ઓકે દોસ્તો, હવે આવનારા વિડીયોની અંદર આપણે કોષ કેન્દ્રની અંદર જે બધી અંગિકાઓ છે વિશિષ્ટ, એની વાત કરીશું. ઓકે, તો એ પણ થોડોક અઘરો ટૉપિક રહેશે, પણ તમે ધ્યાન આપશો તો તમને આવડી જશે. ઓકે દોસ્તો, તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. જો તમે અમારી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન દબાવી દો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી જાય. તો ચાલો દોસ્તો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો, આવજો.